નમસ્કાર, સમાચારો સાથે હું છું અનવી. વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી 3 દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે. જીએસટીવીની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી તો ત્યાં તાળું જોવા મળ્યું હતું અને એક તરફ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે લોકશાહીના હત્યારા સહિત અલગ અલગ પ્રકારના બેનર સાથે નિલેશ કુંભાણીનો વિરોધ કરતા જોવા મળ્યા. જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે. જીએસટીવીની ટીમ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી હતી પરંતુ નિલેશ કુંભાણી 3 દિવસથી સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના કોઈ પણ નેતાના સંપર્કમાં તેઓ નથી. કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં તેઓ ન હોવાનું સામે આવ્યું અને તેમના ઘરે તાળું જોવા મળ્યું. એક તરફ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાત કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા. પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની અટકાત કરવામાં આવી હતી. જે દ્રશ્યો જોવા મળ્યા છે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે સુરતમાં નાટકીય રીતે જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે આજ અંગે વધુ વાત કરીશું. સંતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે. સાહિસ, જે રીતે નિલેશ કુંભાણીની ઘરે જીએસટીવીની ટીમ પહોંચી તાળું જોવા મળી રહ્યું છે, હાલમાં શું અપડેટ જોવા મળી રહી છે? બિલકુલ, સવારે જીએસટીવીની ટીમ જયારે નિલેશ કુંભાણીના ઘરે પહોંચી ત્યારે તાળું જોવા મળ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર પણ રોષ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ તેમના નિલેશ કુંભાણીના નિવાસસ્થાને અહીં વિરોધ કરવા માટે આવ્યા હતા. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તરતાના પોલીસે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ પાર્ટીની અંદર પણ રોષની લાગણી જોવા મળી રહી છે. કાર્યકર્તાઓની અંદર રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે એક પછી એક હવે વિરોધનો સૂર નિલેશ કુંભાણી સામે ઉઠ્યો છે. નિલેશ કુંભાણી ગદ્દાર છે એવા પોસ્ટર લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જી, એક તરફ તમારા ટેકેદારો પણ ગયા, એક તરફ નિલેશ કુંભાણી પણ ગયા, પણ એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી શક્યતા, શું અપડેટ છે તેને લઈને? અત્યાર સુધી નિલેશ કુંભાણીનો કોઈ સંપર્ક થઈ ચૂક્યો નથી. 3 દિવસથી સંપર્ક વ્યૂહના છે, ટેકેદારો પણ સંપર્ક વ્યૂહના છે. સતત મીડિયા દ્વારા તેમને ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે અત્યાર સુધી આવ્યા નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓ મીડિયા સમક્ષ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે નિલેશ કુંભાણી હાલ ગોવા બેઠા છે એવી વાતો કોંગ્રેસના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. હાઈકમાન્ડનો કોઈ સંપર્ક થયો હોય, કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા સાથે આપનો સંપર્ક થયો હોય, ક્યારે છેલ્લે નિલેશ કુંભાણી સાથે વાત થઈ હતી તે અંગે કોઈ અપડેટ? અત્યાર સુધી હાઈકમાન્ડ દ્વારા કોઈ મીડિયા સાથે વાતચીત કરવામાં આવી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક દિગ્ગજ નેતાઓ સુરત ખાતે આવી પહોંચ્યા છે. હાઈકમાન્ડ પણ નિલેશ કુંભાણી સતત સંપર્ક કરી રહ્યા છે પરંતુ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે. હવે હાઈકમાન્ડ ની ટીમ સુરત ખાતે દામા નાખી રહી છે. જી, આભાર સાહિલ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે નિલેશ કુંભાણીનો, 3 દિવસથી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરંતુ તે સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે અને જે માહિતી પણ ક્યાંક મળી રહી છે કે તેઓ કદાચ ગોવામાં બેઠા છે. હાઈકમાન્ડ તેમનો સંપર્ક કરી રહી છે તેની વચ્ચે જે ગણગણાટ શરૂ થયો છે કે હાથનો સાથ છોડીને નિલેશ કુંભાણી કદાચ કમળ ખીલવવા માટે જાય તેવી શક્યતા. વિરોધ કર્યો એટલા માટે નિલેશભાઈ કુંભાણીના ઘરે શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પૂછો, પોલીસ ને પૂછો, અમે હું કઈ ગુંડા છીએ? અમે આતંકવાદી છીએ?